નમસ્કાર દર્શકો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે, વિશિષ્ટ વ્યક્તિત્વને આ કાર્યક્રમમાં અમે તેમની સાથે વાતો કરીએ છીએ, અંતરંગ વાતો કરીએ છીએ, ક્યાંક જાહેર નથી થઈ હોતી. દર્શક મિત્રો, આજે એક વિશિષ્ટ વ્યક્તિત્વ પરિચય કરવાનો છે. કહેવાય છે કે સહન કરે તે સંત, પરંતુ ના, સાચું બોલે તે સંત અને સામનો કરે તે સંત. તે વાતને તાદશ પુરવાર કરી છે તેવા સ્વામી શ્રી સચ્ચિદાનંદજી સાથે આજે મુલાકાત કરી છે. સચ્ચિદાનંદજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આભાર. સૌથી પહેલા તો મારો પ્રશ્ન એ કે આધ્યાત્મિક જે જ્ઞાન છે એની અનુભૂતિ આપને ક્યારે થઈ, અને કઈ ઉંમરમાં આપે વિચાર્યું કે મારે એક તેજ તર્રાર, તેજ સ્વભાવવાળા, કોઈ સહન ન કરવું એવી વિચારોવાળા એક વ્યક્તિ આધ્યાત્મિકતાના માર્ગે ક્યારે તેમણે પહેલું પગલું માંડ્યું? ના, એવું નથી. તમારે સહન કરવું જ પડતું હોય છે. તમે જ્યારે કોઈ પણ જીવનમાં જીવો છો એટલે તમે બિલકુલ સહન ના કરો એ શક્ય જ નથી. તમારે સમાજમાં રહેવું છે, લોકો વચ્ચે રહેવું છે, તો ઘણું તમારે જતું કરવું પડતું હોય છે. પણ તે છતાં જ્યારે અમુક ઘટનાઓ એવી ઘટે કે જેમાં તમે સહન કરો તો તમે નમાલા કહેવો, એવા સમયે તમારે એ ઘટનામાં મહત્વનો રોલ ભજવવો પડે. એટલે જ્યારે જ્યારે પણ એવું કંઈક થયું છે ત્યારે ત્યારે મેં ઈશ્વરે મને જેવી શક્તિ બુદ્ધિ આપી એ પ્રમાણે રોલ ભજવ્યો છે. સ્વામીજી, મારો પ્રશ્ન હતો કે અધ્યાત્મ માર્ગ પર પહેલું પગરણ આપનું ક્યારે અને કેવી રીતે? પહેલું પ્રગરણ મારું અધ્યાત્મ માર્ગ ઉપર થયું લગભગ 19-20 વર્ષે. અને એ હું એમ કહું કે એક આઘાતથી થયું. જિંદગીમાં એક બહુ મોટો આઘાત લાગ્યો અને આઘાતે આખી દિશાને વળાંક આપી દીધો. શું હતો એ બનાવ? આઘાત એવો હતો કે હવે 19-20 વર્ષની ઉંમર તમે સમજી શકો કેવી હોય. એક જુવાન છોકરો હોય, મૂછનો દોરો ફૂટેલો હોય, એને જિંદગીના બધા મોજ શોખની અપેક્ષાઓ હોય, અને એવા સમયમાં એને કોઈ પાત્ર સાથે લવ થયો હોય અને એમાં એને નિષ્ફળતા મળે, અને એ એક આદર્શ લઈને બેઠો હોય કે આ જિંદગીમાં એક જ પાત્ર મારા માટે સર્વસ્વ છે, જેમ રામાયણમાં સીતાજી છે એવી રીતે, અને એમાં નિષ્ફળતા મળે તો એ નિષ્ફળતાનો બહુ મોટો આઘાત લાગે, અને એ આઘાતે આખો રસ્તો બદલી દીધો. શું કહેવાય કે પ્રેમમાં જે કદાચ જે મહેચ્છા હતી, કદાચ ક્યાંક જો આપને વાંધો ન હોય તો એ આઘાત અને વ્યક્તિનું નામ આપ લેવા માંગો? એને તો આજે કેટલા 56 વર્ષ થઈ ગયા, 57 વર્ષ થઈ ગયા. આ વાતને તો કમિટમેન્ટ હતું કદાચ એ જે પાત્ર હતું તેનું, પરંતુ એ કમિટમેન્ટમાં ક્યાંક પીછેહટ થઈ તો સ્વાભાવિક. અને જે બંનેના જ્ઞાતિઓ જુદી હોય, સમાજ જુદા હોય, પરિસ્થિતિ જુદી હોય, એટલે ભારતમાં આવું બધું પહેલા તો શક્ય નહોતું, અત્યારે થોડું શક્ય બન્યું છે. કયા 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 સ્થળની આ વાત છે? એ હવે એ બિલીમોરાની વાત છે. હું ત્યારે બિલીમોરામાં રહેતો હતો, અને બિલીમોરામાં આવું એક જુવાન ઉંમરમાં આવું બધું થતું હોય છે. અભ્યાસની વાત કરીએ તો સચિદાનજી, અભ્યાસની દ્રષ્ટિએ મારા વતનમાં હું 7 ચોપડી ભણેલો. ઓકે. કારણ કે મારા વતનમાં અમારા ગામમાં પ્રાથમિક સ્કૂલ હતી અને આખો સ્ટેટમાં 40-50 કિલોમીટર દૂર હાઈસ્કૂલ હતી, એટલે ભણવાની શક્યતાઓ જ બહુ ઓછી હતી. એટલે બહુ બોલતો તમે 7મી ચોપડી સુધી ભણી શકો, અને ત્યારે 7મી ચોપડી ઇનફ કહેવાતી, ભણેલો માણસ એમ કહેવાય. શિક્ષકની નોકરી મળે તમને, ક્લાર્કની નોકરી મળે, બધી સારી નોકરી મળે, એટલે 7 ચોપડી સુધી ભણેલો. ફરીવાર હું એ પ્રશ્ન પૂછીશ કે આપે કીધું કે પ્રેમમાં નિષ્ફળતા મળી, એ સમયે માનસિકતા એવી હશે કદાચ વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવી નાખવાનો પણ આવા સમયે વિચાર કરેલો? એવો પ્રયત્ન કરેલો, એમાંથી બચી ગયેલા. શું પ્રયત્ન કર્યો? ઝેર પીધેલું. એટલે એમાંથી ભગવાને બચાવી લીધેલો, અને એમાંથી જે આઘાત લાગ્યો એ આઘાતમાંથી આ નવો માર્ગ પછી હાથમાં આવી ગયો.
નવો માર્ગ આપે અપનાવ્યો અને જીવનમાં જે કરુણતામાંથી પ્રેમનો માર્ગ અને કરુણતામાંથી મળેલો આ પ્રેમનો માર્ગ, કરુણતામાંથી મળેલો આધ્યાત્મનો માર્ગ અને એ માર્ગ પર જ લોકોને અનુસરવા માટે પણ આપે એક સમગ્ર જીવન આપે સમર્પિત કરી દીધું અધ્યાત્મ માર્ગે. ગુરુની વાત આવે, ઘણા બધા લાખો લાખો લોકો સ્વામી સચ્ચિદાનંદજીને પોતાના ગુરુ માને છે. એ સમયે આપને અધ્યાત્મ જ્ઞાન આપનારા ગુરુ કોણ હતા? એવું છે કે મારા ઉપર જે આધ્યાત્મિક ક્ષેત્રમાં જે પહેલો પ્રભાવ પડ્યો એ કબીરનો પડ્યો. કારણ કે હું આ આઘાતમાં મને ટીબી થઈ ગયેલો અને એક પારસી ડૉક્ટરે મને કહેલું કે તારે ગામથી બહાર એકાંતમાં ચોખ્ખી હવામાં રહેવાનું. તે બહાર એક પારસીનો બંગલો હતો અને પારસીએ આત્મહત્યા કરેલી અને ભૂત થયેલો એટલે ત્યાં કોઈ રહેતું નહીં. અને હું ભૂત ભૂતમાં માનતો નહીં એટલે હું ત્યાં રહેતો અને રાત્રે એ ખુરશી નાખીને એકલો બેસી રહેતો. શરીર હાવ દુર્બળ થઈ ગયેલું એટલે હું જ્યારે ગામમાં જઉં ત્યારે આમ ઢાળ ચડવાનો આવતો અને ઢાળ ચડું તો ઢાળ પૂરો થાય ત્યાં એક આંધળો ભિખારી બેઠો બેઠો પથરા વગાડીને ભજન ગાતો. ઓકે. એમાં મેં ભજન સાંભળ્યું, ફૂલા ફૂલા ફિરે જગત મેં કૈસા તેરા નાતા, મન ફૂલા ફૂલા ફિરે જગત મેં કૈસા તેરા નાતા. બહુ સરસ ભજન છે. અને એ ભજને મારા ઉપર ચોટ કરી. 10 દિન રોવે તિરિયા રોવે જેને આમ બહેન રોવે 10 માસા. તો પછી લાઇબ્રેરીમાં ગયો અને મેં કહ્યું ભાઈ મને કબીરનું કોઈ પુસ્તક જોઈએ છે. ઓકે. મને કબીર વાણી કરીને ગુજરાતીમાં એક નાનું પુસ્તક હતું એ આપ્યું ને મેં વાંચ્યું. મારા ઉપર બહુ મોટી અસર થઈ અને એ અસરના કારણે પછી મારી જે પહેલાં નોવેલો વાંચતો જાત જાતની નોવેલોની જગ્યાએ આ તરફ વળી જવાયું. ઓકે. અને એ વાંચન પ્રક્રિયા ચાલતા 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 પછી રામકૃષ્ણ પરમહંસ એ તરફ બધો વળ્યો અને એમાં મને એવું થયું કે જિંદગીનો અર્થ તો મોક્ષ જ છે, માણસે મોક્ષ જ મેળવવો જોઈએ અને આ જન્મે જો મોક્ષ ના મળ્યો તો 84 લાખ યોનિઓ ભટકવાની થશે. એટલે બધું પડતું મૂકીને માણસે મોક્ષ મેળવવો જોઈએ. અને પછી પાછું આગળ જતાં એવો નક્કી થયું કે મોક્ષ તો ત્યાગીઓને જ મળે. જે કાંચન કામિનીનો ત્યાગી હોય એને જ મોક્ષ મળે. એટલે મારા મગજમાંથી આ વાત નીકળી ગઈ કે હવે આપણે કાંચન કામિની તરફ જવું જ નથી, મોક્ષ તરફ જવું છે. અને ત્યારબાદ આપની એ સફર શરૂ થઈ, ગૃહ ત્યાગ કર્યો. ગૃહ ત્યાગનો સમય પણ એક કદાચ હું માનું ત્યાં સુધી વિવળ પ્રસંગ હશે. કારણ કે જુવાન જો દીકરો 21 વર્ષની ઉંમર એમાં પણ જ્યારે ઘરે ખબર હોય કે આવો એક પ્રસંગ તેના જીવનમાં બની ગયો છે, એ જીવનમાં બન્યા બાદ આપે કીધું તે પ્રમાણે શરીર આપનું ક્ષીણ થઈ ગયું હતું, ટીબીની અસર હતી, એવા સમયે આપે જ્યારે પ્રપોઝલ મૂકી હશે ઘરે જાણ ના 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 એવું નહીં. મારા ઘરમાં શું છે કે માતા પિતા બચપણમાં ગુજરી ગયેલા અને મારા કોઈ લગ્ન બગન થયેલા નહીં એટલે ઘરમાં કોઈ ખાસ હતું જ નહીં. ગૃહ ત્યાગ એટલે ફક્ત આપે સંસારિક જીવન છોડીને સાધુત્વનું ગ્રહણ કર્યું. ઘણા લોકોને આભાસ થઈ ગયો હતો કે આ છોકરો ગાંડો થઈ ગયો છે. કારણ કે હું સરસ વાળો રાખતો, સરસ કપડાં પહેરતો. સચ્ચિદાનંદજીનું આ જે સાધુત્વ ગ્રહણ કર્યું એની પહેલાનું નામ શું? નાનાલાલ મોતીલાલ ત્રિવેદી. નાનાલાલ મોતીલાલ ત્રિવેદી. એટલે હું બહુ શોખીન હતો અને પછી એકદમ બધું છોડી દીધું. માથે મુંડન કરાવી નાખું, ચંપલની જગ્યાએ ચાખડીઓ પહેરું, લુંગી બાંધું, નદીઓ ઉપર જઈને બેઠો બેઠો રાત્રે મોડે સુધી રડ્યા કરું. એટલે લોકોને થઈ ગયું હતું કે આ છોકરો હવે ગાંડો થઈ ગયો છે અને ગમે ત્યારે આ જતો રહેશે. એ લોકોને આભાસ થઈ ગયેલો એવો. ફાઇન, આભાસ થઈ ગયો હતો અને આપ ધીરે ધીરે આપે કીધું તે પ્રમાણે જ્યારે આપને લાગ્યું કે હવે આ મારે કંચન અને એનો ત્યાગ, કામિનીનો ત્યાગ કરીને મારે સાધુત્વ ગ્રહણ કરવું છે. સાધુત્વ ગ્રહણ કરવું એ એક અઘરી વાત છે. વિચાર તો બધાને આવતા હોય છે પરંતુ તેનો એક પરમ અનુભવ થવો અને જ્યારે એક આદેશ મળે ઉપરથી એક અગમ્ય શક્તિ દ્વારા તેના અનુભવો વિશેની વાત કરીશું. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. સચ્ચિદાનંદજી સ્વામી સાથે એવી અંતરંગ વાતો કરીએ છીએ આ એક નાનકડા વિરામ બાદ.
દર્શક મિત્રો, વિરામ પછી ફરી એકવાર આપનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજી સાથે. સ્વામીજી, આપણે બ્રેક પહેલાં કીધું તે પ્રમાણે કે સાધુત્વ અને ગૃહત્યાગ કરી લીધો. ગૃહત્યાગ કર્યા બાદ સૌથી પહેલો ડગ આપનો કઈ તરફ મંડાયો હતો? પહેલાં તો મેં નક્કી કર્યું કે મારે લક્ષ્મીનો સ્પર્શ કરવો નહીં, પણ મારે જ્યાંથી જવું હતું ત્યાંથી એક ટિકિટ લેવાની હતી રેલવેની, એટલે મેં મુઠ્ઠીમાં 125 રૂપિયો લીધો. બાકીના પૈસા ઘરમાં છૂટા ફેંકી દીધા અને 125 રૂપિયો લઈને હું જે નિશ્ચિત ટ્રેન નક્કી કરેલી રાત્રે એ ટ્રેનમાં ગયો. પણ ટિકિટ બારી ઉપર જ મારો એક ઓળખીતો માણસ ઊભેલો, હવે જો એ મને જોઈ જાય તો ઓળખી જાય, એટલે એ હટે એની રાહ જોતો રહ્યો, પણ એ હટ્યો નહીં અને ટ્રેન આવીને ઊભી રહીને વિસલ મારી. એટલે મેં જોયું કે હવે આ ટ્રેન ચૂકાય નહીં, એટલે પછી વગર ટિકિટે હું ટ્રેનમાં બેસી ગયો, બીજી આગળના વાયરમાંથી નીકળીને. અને જેવો હું પહેલા ડબ્બા ઉપર ચઢ્યો એટલે એક ભિખારીએ મને નમો નારાયણ કહ્યું, એટલે મેં એના હાથમાં 125 રૂપિયો મૂકી દીધો. આ દિવસ કયો હતો? એકચ્યુઅલી યાદ નથી, પણ મને લાગે છે કે દિવાળી પછીના થોડા દિવસો, બીજ ત્રીજ ચોથ એવું કંઈક હશે. અને રેલવે સ્ટેશન કયું હતું? બિલીમોરા. બિલીમોરા રેલવે સ્ટેશનથી રાતના સમયની ટ્રેન 9:30 9:30 ટ્રેન પકડી દીધી. આપને નમો નારાયણ નમઃ આપને એક ભિખારીએ કીધું. કદાચ એ એક પહેલી વ્યક્તિ હશે કે જેણે આપને આપના જે દિવ્ય વિચાર આપને સ્ફુર્યો એના બાદ સૌથી પહેલા એને કંઈક દર્શન એમાં કર્યા હશે. સાધુ વેશમાં હતો ને, ત્યારબાદ શું થયું? પછી સુરત સ્ટેશન આવ્યું અને સુરત મારે ઉતરી જવાનું હતું, કારણ કે મારે કુંભમેળામાં જવું હતું. અને મેં વિચાર કર્યો કે સુરતથી ટાપટીવેલી જાય છે, એ ટાપટીવેલી રેલવે હું ઇલાહાબાદ પહોંચ્યો. એટલે સુરતમાં હું ઉતર્યો, ટિકિટ તો હતી નહીં પાસે. જ્યાં પેલા બૂથ ઉપર ગયો, ટીટી ઉભેલા પેલા ભાઈ મને જોઈને એને નમો નારાયણ કર્યું ને એક તરફ ખસીને જગ્યા આપી. પછી હવે રાત્રે સૂવું ક્યાં, જવું ક્યાં? એટલે રેલવે સ્ટેશનની નજીક જ એક ધર્મશાળા હતી, એ ધર્મશાળામાં ગયો. હવે એ ધર્મશાળા શું, આખા ગામના ભિખારીઓ એમાં રહેતા હતા. ઓકે. આખા દિવસ ભીખ માગે ને રાત્રે આવીને ત્યારે ગંદકીનો પાર નહીં. 12 વાગી કેલા રાતના 12-1 વાગ્યા હશે. અને પછી હું ગયો તો હવે ક્યાં સૂવું, તો મારી પાસે પેલી શેતરંજી હતી એ પાથરીને બધાના વચ્ચે સૂઈ ગયો. અને ઊંઘ જ ના આવે, કારણ કે કોઈ બડબડ કરે, કોઈ ગાળો બોલે, કોઈ કંઈ કરે, કોઈ કંઈ કરે. એમ કરતાં 4 વાગ્યા, 4ના ટકોરા થયા એટલે ઉઠ્યો અને ફરી પાછો રેલવે સ્ટેશને ગયો. રેલવેના નળે નાહ્યો અને નહીને મેં લોકોને પૂછ્યું કે ભાઈ મારે ટાપટીવેલી રેલવેના પાટે જવું છે, તો કોઈએ મને કહ્યું કે આ દૂધવાળા દૂધ ભરવા આવે છે, એ હવે દૂધ ખાલી કરીને જાય છે, એમની સાથે થઈ જાઓ. ઓકે. તો એવા દૂધવાળાઓની સાથે થઈ ગયો અને ચાલવા માંડ્યો. પછી મારું પેલું બચકું ઉચકીને ઉઘાડા પગે, એટલે સૂર્યોદય થવા માંડ્યો એટલે બધા પોતપોતાના ગામોમાં વિદાય થયા અને હું પછી એકલો રહી ગયો. અને થોડોક ચાલ્યો હોઈશ, અજવાળું થઈ ગયેલું, સૂર્યોદય થઈ ગયેલો, તો ખેતરમાંથી એક ખેડૂત દોડતો આવ્યો. એ મહારાજ ઉભારો. ત્યારે કાણાવાળા પૈસા ચાલતા હતા, એને કાણાવાળો પૈસો મને આપવા વાડમાંથી હાથ લાંબો કર્યો. મેં કહ્યું ભાઈ નહીં, મારે પૈસો જોઈતો નથી, મારે સમજાવીને મેં પૈસો ના લીધો. લગભગ 11-1 વાગ્યા સુધી હું ચાલ્યો હોઈશ અને પછી તો ભૂખ લાગે, સ્વાભાવિક છે. તો હવે શું કરવું? તો રેલવેના પાટાની બાજુમાં જ એક મહાદેવનું મંદિર, મેં નક્કી કર્યું ચાલો આપણે આ મહાદેવના મંદિરમાં જઈને બેસું ને આરામ કરું. તો મારા જે લીલા કપડાં હતા એ મહેંદી ઉપર સૂકવ્યા મેં અને મંદિરમાં બેઠો. એટલે 12 વાગ્યા એક સજ્જન આવ્યા, મને પૂછ્યું કે મહારાજ ક્યાંથી આવો છો? કહો હવે પહેલો જ દિવસ હતો ને હું શું એને જવાબ આપું? એટલે મેં કહ્યું આ રેલના પાટે આવું છું. તો હું ગીતા વાંચતો હતો, મને કે મને સંભળાવો. તો મેં એને લગભગ 1 કલાક સુધી ગીતા સંભળાવી. પછી કે સારું ત્યારે હવે બંધ કરો, હું જઉં છું. તો એ ગયા. હવે એ બપોરનો 1 વાગી ગયેલો અને ખાવાનું તો 1 દાણો પેટમાં પડ્યો નહોતો. પછી 1:30 વાગે મંદિરનો પૂજારી આવ્યો, ગોસ્વામી હતો. એ સામે એક ટેકરા ઉપર રહેતો હતો અને એણે આ કપડાં હું કાયલના જોયા ને, એટલે એને એમ થયું કોઈ મહારાજ આવેલા છે. તો એણે મને પહેલો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ ક્યાંથી આવો છો? તો મેં કહું આ રેલના પાટે આવું છું.
પછી કે જમ્યા છો? મેં કહ્યું ના જમ્યો તો નથી. તો ચાલો હું ગામમાં તમને સીધું અપાવી દઉં, બે ત્રણ માણસો સારા છે તમને સીધું. મેં કહ્યું મારે સીધાની જરૂર નહીં, જે તૈયાર હોય એ હું જમી લઈશ. તો કે મારે ત્યાં તો રોટલો ને દાળ પડ્યા છે, તું જમશો? મેં કહ્યું જરૂર જમીશ. પછી હું એના ત્યાં એ મને જમવા લઈ ગયો રોટલો ને દાળ. અને ત્યારબાદ આપની કુંભ જવાની હતી તે વ્યવસ્થા પણ પછી થઈ ગઈ હશે, કુંભની મુલાકાત કરી આપે? ના ના, રોટલો ને દાળ જમ્યો. હવે એ જે દંપતી હતું ગોસ્વામી, એને કોઈ સંતાન નહોતું. ઓકે, એને સંતાન નહોતું ને હું 21 વર્ષનો જુવાન છોકરો, એટલે પેલી જે એની ઘરવાળી હતી એના મનમાં થયું કે આ મારા જ અહીં રહી જાય તો સારું, આપણે કોઈ વારસદાર નથી, આપણે મંદિરની પૂજા પૂજા કરે અને કામ આવે. એટલે એ એના ઘરવાળાને કહે તમે મહારાજને સમજાવો કે અહીં રહી જાય. એટલે મને એને સમજાવ્યો કે હવે ક્યાં રખડવા જાઓ છો, અહીં જ રહી જાઓ ને. તો મેં કહ્યું ના ભાઈ, હું તો ગુરુની શોધમાં નીકળ્યો છું, મારે ગુરુ કરવા છે અને એટલા માટે હું કુંભમેળામાં જઉં છું. એમ માંડ સમજાવીને પછી નીકળ્યો. શોર્ટમાં સમય થયો છે વિરામનો, પણ વિરામ પહેલાં હું ઈચ્છા રાખું કે ગુરુની શોધ ક્યાં પૂર્ણ થઈ શોર્ટમાં. મારા મગજમાં એક વાત થઈ, ગુરુ તો થતા થશે પણ પહેલાં તારે સંસ્કૃત ભણવું જોઈએ. હવે મારા ગામમાં સંસ્કૃતની પાઠશાળા હતી પણ એ કર્મકાંડ નહીં, થોડું ઘણું હાથ જોડને મહિમ્ન ને એવું બધું રુદ્રીને એવું ભણાવતા. એટલે હું રખડતો ભટકતો કાશીએ પહોંચ્યો અને કાશીમાં સ્વામિનારાયણ મંદિરમાં પહોંચ્યો સવારના પહોરમાં. અને સ્વામિનારાયણના મંદિરમાં કોઈ ભાવે ના પૂછ્યો, ભૂખ્યો ને તરસ્યો હું કેટલા દિવસે પહોંચેલો. પણ ત્યાં એક બ્રહ્મચારી રહેતા હતા, એણે મને કહ્યું કે એક દંડી સ્વામીને એક ચેલાની જરૂર છે, ચાલો હું તને ત્યાં લઈ જાઉં. હવે દંડી સ્વામી છે જાની મઠ, ત્યાં ગયા ને એ બિચારા વૃદ્ધ થયેલા અને મરણ પથારી જેવા, એમને ઉત્તરાધિકારી જોઈતો હતો અને હું એમને મળી ગયો. પણ મેં એમને કહ્યું જો હું મિલકત માટે નથી નીકળ્યો, આ મિલકત મારા હાથમાં આવશે તો હું 8 દિવસમાં ગુરુ ગરીબોને વેચી દઈશ. એટલે નારાજ થયા કે ગરીબોને વેચવા માટે આ મિલકત થોડી ભેગી કરી. એટલે પછી મને લાગ્યું કે આમ આપણો મેળ નહીં જામે, એટલે ત્યાંથી પાછો નીકળી ગયો. અને નીકળીને પાછા પગે ચાલતા ફરતા બિહારમાંથી ઠેઠ બંગાળ પહોંચ્યો. અને બંગાળમાં રામકૃષ્ણ પરમહંસની મારા ઉપર બહુ મોટી અસર હતી. આ કાંચન કામિનીનું જે સૂત્ર છે એ રામકૃષ્ણ પરમહંસ પાસેથી મને મળેલું. એટલે હું મિશનમાં ગયો અને મિશનવાળાએ મને ફેલ કર્યો કે આ નહીં, તમને સાધુ નહીં બનાવવા. સારું કીધું, ચાલો. એ કંઈ તો બધી બહુ લાંબી વાત છે, અત્યારે બધી લાંબી વાત નહીં કરું. પછી બંગાળમાં કલકત્તામાં 10-15 દિવસ રહ્યો અને ફરી પાછો પગે ચાલતો નીકળી ગયો. અને એમ કરતાં કુંભમેળામાં આવ્યો. અને ત્યાંથી પછી થયું કે હવે કરવું શું, ત્યારે હવે શું કરવું. એ વિચારમાં અને વિચારમાં મારા મગજ ઉપર એક એ વખતે વિનોબા ભાવેની ભારત ઉપર અસર હતી, ઉદાન યજ્ઞની, ગાંધીજીની ઉદાન. અને એમણે એક સૂત્ર આપેલું જે મફત કા ખાવે ચોર કહાવે. તો મને થતું હું તો મફતનું જ ખાઉં છું, ભારરૂપ છું, બોજરૂપ છું, હું કોઈ કામમાં તો આવતો નથી, કશા કામમાં તો આવતો નથી. એટલે મારું જીવન તો ધિક્કારને પાત્ર છે, તો મારે હવે કરવું શું. પછી મને થયું કે ચાલો એમ કરો કે જ્યાં સુધી બીજું કોઈ કામ આપણને ના સૂજે ત્યાં સુધી ગામડાઓમાં જઈને થોડો સત્સંગ કરવો, લોકોને સત્સંગ સંભળાવવો. પાછો ચાલતો થયો અને પછી ત્યાંથી હું કુંભમેળામાં હરિદ્વાર ગયો. અને હરિદ્વારના કુંભમેળામાં જે મારે ગુરુજી કર્યા ને એ ગુરુજી આવેલા, અમે એક જ કેમ્પમાં રહેતા હતા. શું નામ? સ્વામી મુક્તાનંદજી મહારાજ. એ પંજાબના હતા અને ત્યાં આવેલા. એટલે હું નિરીક્ષણ કર્યા કરું મારે કોને ગુરુ કરવા, કોને ગુરુ કરવા. સો હરિદ્વારમાં ગુરુની શોધ પૂર્ણ થઈ અને આપને પ્રાપ્ત થઈ. હવે એ પાછા કોઈને શિષ્ય ના બનાવે. ઓકે, એ કે મેં કિસી કો શિષ્ય નહીં બનાતા હું. એટલે અમારે રગજગ ચાલી, હઠ ચાલી. મેં કહું આપ નહીં બનાવો તો મારી આ શિખાને સૂત્ર હું ગંગાજીમાં પધરાવી દઈશ, પણ હું તમારો શિષ્ય થઈ ગયો, હવે એમાં કોઈ બાંધછોડ નહીં કરું. એટલે એ રીતે પછી શિષ્ય થયો. દર્શકો જોયું તે પ્રમાણે ગુરુની શોધ લઈને તેમણે અલગ 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 જગ્યાએ ફર્યા, સાથે સાથે એવું બ્રહ્મ જ્ઞાન પણ થાય કે મારે જ્ઞાન પ્રાપ્તિ પણ કરવી જોઈએ. આ બધાની વચ્ચે જે પ્રમાણે કીધું કે ઉઘાડા પગે આટલું લાંબુ અંતર, આટલી લાંબી મંઝિલ કાપીને
ધીરે 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 અંતે તેમને કુંભમેળામાં અલ્હાબાદમાં ગુરુજી પ્રાપ્ત, સ્વામી મુક્તાનંદજી. સ્વામી મુક્તાનંદજી એ પોતે પણ કાંચન કામિની ના ત્યાગી, અને અને એક જે શોધ હતી તે પૂર્ણ થઈ કુંભ મેળામાં. દર્શક મિત્રો, ઘણી વાતો કરીએ છીએ, હવે બિલકુલ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ આવે છે. એક નાનકડા બ્રેક બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે સ્વામી સચ્ચિદાનંદજી સાથે. સ્વામીજી, આપે કીધું તે પ્રમાણે ગુરુજી આપને પ્રાપ્ત થઈ ગયા, અને ગુરુજી બાદ ગુરુજીના અલગ અલગ માર્ગદર્શન હેઠળ જ આપે જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું, અને એમના જ નામથી, એમના આશીર્વાદથી આપે આશ્રમ પણ શરૂ કર્યો. સ્વામીજી, સ્વામી સચ્ચિદાનંદજીનું નામ આવે એટલે સ્વાભાવિક પણ એક તીખો સ્વભાવ લોકોના મગજમાં એક ચિત્ર બને, એ પૂરી સાચી વાત નથી. હું એ જ કહું છું, તો સાચું શું છે? સાચી વાત. સ્વામીજીને ગુસ્સો કેટલો આવે અને ક્યારે આવે? ના ના ના, સાચી વાત છે ને, જ્યાં સહવાસી વિજાનાતી ચરિત્રમ સહવાસીના, તમારે કોઈ પણ માણસને ઓળખવો હોય તો થોડા દિવસ એની નજીકમાં રહેવું જોઈએ. ખાલી એને પેપરમાં વાંચવું ના જોઈએ. એ તો એક બીજી છબી ઉપસ્થિત થઈ છે. તમે અહીંના રહેનારા માણસો છે ને, એમને જો પૂછશો તો તમને જુદું જ જાણવા મળશે, જે અહીં નિકટ વર્ષોથી મારી સાથે રહે છે. પણ સ્વામીજીને છતાં બી સ્વામીજીને ગુસ્સો ક્યારે આવે? ના ના, એવું નહીં, મને ગુસ્સો આવતો જ નથી એ વાત કહેવા હું નથી માગતો. પણ જ્યારે કોઈ વાત અસહ્ય થઈ જાય અને કોઈ વાત માં લાગે કે હવે ભાઈ આમાં નથી, ત્યારે ગુસ્સો આવે. સમાજ સમાજ સમાજની વાત કરીએ તો સમાજમાં સમાજમાં જે પ્રમાણે ખોટું થઈ રહ્યું છે, ખોટું થઈ રહી જોયું છે, ત્યારે સ્વામી સચ્ચિદાનંદજીને લાગે ખરું કે મેં જો આ સાધુત્વ ગ્રહણ ન કર્યું હોત તો કદાચ હું બીજી ઘણી રીતે આવા બધા દૂષણોનો સામનો કરી શક્યો હોત. જેટલો સામનો સાધુ જીવનમાં કરી શકાય એટલો ગ્રહસ્થ જીવનમાં ના કરી શકાય. તમારી પત્ની હોય, બાળકો હોય, એમનો વિચાર કરવાનો હોય, કારણ કે તમારે દુશ્મનો ઊભા કરવાના હોય, વધારે ઘણા દુશ્મનો વચ્ચે જીવવાનું હોય, અને એટલે ગ્રહસ્થ છે એ ધારે તો પણ આટલું ના કરી શકે, હું ના કરી શક્યો હોત. પ્રેમ પ્રેમમાં નિષ્ફળતા બાદ જ જે આપને આ આધ્યાત્મિક વાત તરફ આપ વળ્યા, આપ પ્રેમ માટે શું કહો છો? પ્રેમમાં એવું છે કે ખરેખર તો હું એમ માનું છું કે પરમેશ્વરે મને બચાવી લીધો. મારા માટે એ ધક્કો જરૂરી હતો અને એણે મને ખરેખર બચાવી લીધો. જો હું સફળ થયો હોત ને તો બરબાદ થઈ ગયો હોત. આપ પ્રેમમાં નિષ્ફળ ગયા એટલા માટે પ્રેમને, એને નહીં, એટલા માટે આપ પ્રેમને? ના, એવું નહીં, બધા માટે એવું નથી, પણ પાત્રોના આધારે છે. તમને કેવું પાત્ર મળ્યું છે, તમારી કાચી બુદ્ધિ છે, તમારી પાસે કોઈ અનુભવ નથી, કોઈ સમજણ નથી, એટલે આ તો એક આંધળા કૂવામાં કૂદકો મારવા જેવું હતું અને ઈશ્વરે મને પકડી લીધો, કૂવામાં પડતો બચાવી લીધો ખરેખર. સ્વામીજી, કદાચ 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 એક પ્રશ્ન આપને તીખો પૂછું કે જે પ્રમાણે ભગવા કપડાં જોઈને, જેમ લાલ કપડું જોઈને ગાય દોડતી જાય થઈ જાય છે, આખલાઓ દોડતા થઈ જાય છે, ભગવા કપડાં જોઈને જે પ્રમાણે પ્રવાહ ચાલ્યો છે લોકોનો, એને શું કહેવા માગશો? એને એમાં બે વાતો છે, બે વાતો છે. જે એવા ભગવા કપડાં છે જેને કોઈ રોટલો નથી આપતા, કોઈ ઉતરવા નથી આપતું, કોઈ ખાવા નથી આપતું, બધાના માટે એવું નથી. જે થોડાક લોકોનો આ પાસે પ્રભાવ છે, પછી એક ચમત્કારનો પ્રભાવ હોય, ચાલાકીનો પ્રભાવ હોય, વિદવત્તાનો પ્રભાવ હોય, જેની પાસે કોઈને કોઈ પ્રભાવ છે ને, જેને ટોળા ભેગા કરવા કરતાં આવડે છે, એ તમે કહો છો એવું બરાબર છે, પણ બધા માટે એવું નથી. શું આને આને શું આપે જે વાત કરી તે પ્રમાણે કે હિન્દુ ધર્મના જે પણ સંતો સાધુઓ છે તેના વૃદ્ધાવસ્થા માટેની કોઈ વ્યવસ્થા નથી, આ આ જવાબદારી કોણે ઉપાડવી જોઈએ, સમાજે કે સરકારે? મારું એવું માનવું છે, કારણ કે હું કાશીમાં 11 વર્ષ રહ્યો, અધ્યયન કર્યું, અને એ અધ્યયનમાંથી જુદા જુદા શાસ્ત્રો વગેરે વગેરેનું મારી શક્તિ પ્રમાણે થોડુંક ઊંડાણમાં ઉતર્યો, અને મને એવું લાગ્યું કે આપણે ત્યાં પ્રાચીન કાળમાં ઋષિઓ છે, સાધુઓ છે જ નહીં. સાધુઓ શ્રમણોમાંથી આવ્યા, ઋષિઓ છે
એ ઋષિ પરંપરા અને સાધુ પરંપરા આ બે જુદી પરંપરાઓ છે. ઋષિને પત્ની છે, બાળકો છે, એ નદી કિનારે ગુરુકુળ બનાવે છે, વિદ્યાર્થીઓને ભણાવે છે, ભણાવેલા વિદ્યાર્થીઓ સમાજને પાછા આપે છે અને એ રીતે ઉપકારી જીવન જીવે છે. જ્યારે સાધુ જીવન છે એ તો પહેલા દિવસથી જ પરાવલંબી છે. પહેલા દિવસથી હું તમારે ત્યાં ભીખ માગવા આવવાનું, મારું કપડું આપો, મને ખાવાનું આપો, મને ફલાણું આપો, મને ફલાણું આપો. એટલે આ પરાવલંબી જીવન છે એ બરાબર નથી. માણસને પગભર ઊભો કરવો જોઈએ. ફાઇન ફાઇન ફાઇન, આપે કીધું તે પ્રમાણે. અને એક એક બાજુ આપ કહો છો કે કંચન અને કામિનીનો ત્યાગ કરવો જોઈએ, એક તરફ પરાવલંબી નહીં રહેવું જોઈએ, પગ પર ઊભા થવું જોઈએ, બેલેન્સ થતું નથી. બેલેન્સ એ છે કે કંચન કામિનીનો ત્યાગ કરવો જોઈએ એ ભ્રાંત ધારણા હતી, એ ખોટી ધારણા હતી. એ ખોટી ધારણા, નાવ યુ રિયલાઇઝ, એ ખોટી ધારણાએ મારું રક્ષણ કર્યું. જો આ સૂત્ર મારા મગજમાં ના બેઠું હોત તો હું કોઈ મોટા મહંતના ત્યાં શિષ્ય થઈ ગયો હોત, કંઈ મિલકત જોઈને શિષ્ય થઈ ગયો હોત. પણ મારા મગજમાં જે કંચન અને કામિની પ્રત્યેને જે ઘૃણા બેસાડવામાં આવી એ ભલે ખોટું સૂત્ર હતું પણ એ સૂત્રએ મારું રક્ષણ કર્યું. સ્વામી સચ્ચિદાનંદજી બધાને શીખ આપે છે, બધાને એક સમજ પૂરી પાડે છે, બધાને સુરક્ષા પણ પૂરી પાડે છે, વૈચારિક સુરક્ષા. સ્વામી સચ્ચિદાનંદજીને બીક શેનાથી લાગે? લોકાપવાદથી. લોકો છે એ આપણા ઉપર કલંક લગાડે એની બહુ બીક લાગે. મરવાની બીક એટલી, મૃત્યુ. ભૂતકાળમાં કોઈ પ્રયત્ન થયા છે? ઘણા થયા ને, થાય તો સ્વાભાવિક છે, સ્વાભાવિક છે. પણ એની બીક બહુ લાગે. અને હવે શું થયું છે કે મીડિયા એક એવું માધ્યમ છે કે તમે સાચાનું ખોટું ને ખોટાનું સાચું બંને કરી શકો છો, ખૂબ સારી રીતે કરી શકો છો. અમારા ઓળખીતા સ્વામી કેશવાનંદજી હતા, એમના ઉપર એટલા માછલા ધોવાયા, એટલા માછલા ધોયા, એ તો બહુ આત્મબળવાળા માણસ હતા કે ટકી શક્યા અને જીવી શક્યા. ત્યાં પણ નિરક્ષીરની સમજ વાળું મીડિયાની પણ જરૂર છે કે જે સચ્ચાઈ હોય તેને જ, સત્યને જ બહાર લાવવું જોઈએ. બહુ એ વખતે મેં અમારા ઘણા ઓળખીતા લેખકો, સ્વામીજી સ્વામીજી સ્વામીજી, મને ખ્યાલ છે કે આપ બહુ જ દિલ ખોલીને વાત કરો છો, આપ એક આપનો અલગ જ મિજાજ છે, અલગ અંદાજ છે. સૌથી વધુ, સૌથી વધુ સાંસારિક જીવન અને જો આ સાધુત્વ જીવનની વાત કરું તો સૌથી વધુ દુઃખી આપ ક્યારે થયા હતા? જ્યારે કોઈનો પ્રેમ ભંગ જોઉં ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય. કોઈનો પ્રેમ ભંગ થયેલો જોઉં હું સહન નથી કરી શકતો. મારો સમય ખૂબ જ ઓછો છે. આપના આપને આપને જેમની સાથે પ્રેમ ભંગ થયો હતો, શું એમણે પછી આપને સંપર્ક કરવા પ્રયત્ન કર્યો? ખબર જ નહીં, એ તો શું થયો એ ખબર જ નહીં. કારણ કે એ તો યુપી તરફની ભાઈ હતી અને પરણી ગઈ, એટલી જ મને ખબર છે. પણ એના પછી કોઈ સંબંધ જ ના રહે, ખબર જ નહીં રહી. સ્વામીજીને વ્યસન છે? વ્યસન કોઈ નહીં, જો ચા નહીં, કોફી નહીં, બીડી નહીં. જ્યારે 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 આપ સ્વામીજી બન્યા એની પહેલા, એના પહેલા હું પાન ખાતો, તમાકુવાળું પાન ખાતો, સિગરેટ પણ પીતો. એટલે એ બધું એક જ દિવસે છોડી દીધું. અંતમાં 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 અંતમાં, સમય ખૂબ જ ઓછો છે, સ્વામી સચ્ચિદાનંદજીની વ્યાખ્યા ખુદ સ્વામી સચ્ચિદાનંદજીએ કરવી હોય તો કઈ રીતે કરી શકાય? ઓળખાણ તેમની એક સ્પષ્ટ વક્તા તરીકે કરે, એમની ઓળખાણ એક સારા લેખક તરીકે કરે, એમની ઓળખાણ એક સારા વ્યક્તિ તરીકે કે એમની ઓળખાણ એક સમાજ સુધારક તરીકે? મારી જાત માટે હું અભિપ્રાય ના આપી શકું. હું સારો લેખક છું એવું મારાથી કહેવાય જ નહીં, હું સારો ફલાણો છું ફલાણો છું એવું મારાથી કહેવાય જ નહીં. મારી વ્યાખ્યા તો લોકો કરે અને લોકોને જે કરવી હોય એ કરે. લોકો કરે ને લોકોને જે કરવી કરે. સ્વામી સચ્ચિદાનંદ એના જ કારણે નતમસ્તક થઈ જાય છે લાખો તેમના અનુયાયીઓ. સામાન્ય રીતે બાકીના સંતોમાં જે દંભી ક્યાંક, સ્વામીજી પોતાના વાણી દ્વારા તો એટલીસ્ટ દંભ તેમનો દેખાતા નથી. અને જે પણ તેમના વિચારો છે તે સ્પષ્ટપણે લોકો સમક્ષ, એના કરતા પણ મીડિયા સમક્ષ તેઓ જાહેર કરતા હોય છે. હરિઓમ, ખૂબ આભાર દર્શક મિત્રો. નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. Thank you.
આવો.